નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ આપણે વિષય ગણિતનું પ્રકરણ આઠનું નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ચલો પેલો પ્રશ્ન વધુ ભારે કોણ ભારે હોય તેના પર ટેક કરો તો તમે જોઈ શકો છો આ વાઘ છે અને ટ્રક છે તો વાઘ કરતાં ટ્રકનું વજન વધારે હોય તો આપણે ટ્રક પર નિશાની કરવાની છે હવે આ છે ફ્રૂટ કફળ કરતા સસલું ભારે હોય એટલે સસલા સામે ટીક કરવાનું છે ચોપડી કરતા મોટર ભારે પછી પતંગિયું પતંગિયું કરતા આજે રમકડાની ઢીંગલી છે તેનું વજન વધારે હોય એટલે અહીંયા ટીક કરીશું અને પાંદડા કરતા પોપટનું વજન વધારે હોય ચલો હવે જોઈએ હલકા વજન પર ગોળ કરો અહીં તમારે સમજવાનું છે એક કિલોગ્રામ બરાબર એક ગ્રામ એટલે કે કિલોગ્રામ એકમ મોટો છે જ્યારે ગ્રામ એકમ નાનો છે પચાસ ગ્રામ અને ત્રીસ ગ્રામ તો હલકું વજન શું થશે ઓછું વજન ત્રીસ ગ્રામ હવે આઠ કિલોગ્રામ અને એસી ગ્રામ તો એસી ગ્રામ ગ્રામ નાનો એકમ છે એટલે આપણે એસી ગ્રામ ઉપર ગોળ રાઉન્ડ કરીશું બસો પચાસ કિલોગ્રામ કરતા એકસો પચાસ કિલોગ્રામ ઓછા કહેવાય એટલે ત્યાં આપણે ગોળ નિશાની કરીશું અહીં આવશે પચાસ કિલોગ્રામ વધારે કહેવાય તો એકસો પચાસ ગ્રામ નું વજન ઓછું કહેવાય સો કિલોગ્રામ કરતા સો ગ્રામ નાના છે એટલે આપણે તેના પર ગોળ નિશાની કરીશું હવે અહીં વસ્તુઓને ગ્રામમાં માપશો કે કિલોગ્રામમાં તે લખો તો પેન્સિલનું વજન તો સાવ હલકી હોય વજનમાં એટલે આપણે તેને ગ્રામમાં માપીશું ચલો હવે આગળ છે ફ્રૂટ નાસ્પતી જેવું લાગે છે એને આપણે ગ્રામમાં માપીશું હવે કેક હવે કેક તો ગ્રામમાં પણ મળે અને કિલોગ્રામમાં પણ મળે પણ જો આ મોટી કેક છે એમ માનીએ તો એને આપણે કિલોગ્રામમાં માપી શકીએ સફરજન તો 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 ગ્રામ ગ્રામ યુપિન કિલોગ્રામ હવે કેરીઓ આપણે લઈ તો કેરીઓ પણ કિલોગ્રામમાં જ હોય સરખા વજન સાથે જોડો અહીં પણ તમારે યાદ રાખવાનું છે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો એક કિલોગ્રામ બટેકા બરાબર એક હજાર ગ્રામ મરચા થાય કારણ કે બંનેનું વજન જુઓ સરખું જ કહેવાય બે કિલોગ્રામ ડુંગળી બરાબર બે હજાર ગ્રામ ચણા થાય કારણ કે બંનેનું વજન સરખું જ છે બે હજાર ગ્રામ કહીએ તો ભલે અને બે કિલોગ્રામ કહીએ તોય ભલે બંને સરખું જ છે કિલોગ્રામ વટાણા તો બસો પચાસ ગ્રામ રીંગણ અને એક હજાર પાંચસો ગ્રામ લસણ બંનેનું વજન થાય છે ચાર હજાર ગ્રામ એકના છેદમાં બે કિલોગ્રામ ખાંડ એટલે કે અડધો કિલો ખાંડ બરાબર પાંચસો ગ્રામ મીઠું થાય ચલો જેનું વજન એક કિલોગ્રામ કરતા ઓછું હોય તેવી વસ્તુ અહીં લખવાની છે અને એક કિલોગ્રામ કરતા વધુ વજન હોય તે વસ્તુ અહીં લખવાની છે તો અહીંયા મેં લખ્યું છે નોટબુક એક કેળું ચશ્મા કંપાસ પેડ અહીં તરબૂજ ટેબલ ખુરશી પંખો અને ટીવી તમને બીજા શબ્દ યાદ આવે તો તમે લખી શકો છો ચલો અન્ય પ્રવૃત્તિ જોઈએ આપેલ વસ્તુના વજન મુજબ વજનિયા મૂકો હવે તમારે પચાસ કિલોગ્રામ ચોખા લેવા હોય તો આ રીતે દસ કિલોગ્રામ દસ કિલોગ્રામના કુલ પાંચ વજનિયા જોઈએ તો પચાસ કિલોગ્રામ ચોખા શકાય મગ છે તો એક વજન્યું પાંચ કિલોનું બીજું બે કિલોનું અને એક એક કિલોનું એ રીતે લઈએ તો આઠ કિલોગ્રામ મગ નું આપણે વજન કરી શકીએ હવે દોઢ કિલોગ્રામ કેળા છે તો એક વજન્યું એક કિલોનું અને એક પાંચસો ગ્રામનું

તો તેનું અંદાજે વજન પચાસ ગ્રામ હોઈ શકે એટલે આપણે અહીં પચાસ ગ્રામ સાથે તેને જોડવાનું છે હાથીનું વજન સો કિલોગ્રામથી વધુ હોય એટલે આપણે હાથીને અહીં એક સામે જોડીશું સસલું તો સસલાનું વજન બે કિલો બે કિલોગ્રામ જેટલું હોઈ શકે હવે છે બકરી તો બકરીનું અંદાજે વજન આપણે દસ કિલોગ્રામ છે એવું અનુમાન કરીએ હવે થેલો દફતર તો સ્કૂલ બેગનું વજન અંદાજે એક કિલો ગ્રામની આસપાસ હોઈ શકે કેળું હવે તમારા મમ્મી જ્યારે કિલો કેળા લે ત્યારે તમે ધ્યાન કરજો કે કિલોમાં આઠ નવથી થી નાના નાના દસ કેળા આવતા હશે તો અહીં આપણે એક કેળાના એક કેળાના વજન બરાબર સો ગ્રામ અનુમાન કરી શકીએ હવે અહીં એક છોકરો છે તો એને તેનું વજન અંદાજે વીસ કિલોગ્રામ હોઈ શકે ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ અહીં આપેલ વસ્તુના વજન પરથી યોગ્ય રીતે વપરાતા વજનિયા પર ગોળ રાઉન્ડ કરો હવે અહીં તમને લખ્યું છે એક કિલો અને બસો ગ્રામ આ વસ્તુનું વજન છે તો આપણે એક એક કિલોગ્રામનું વજન જોશે અને એક વજન જોશે બસો ગ્રામનું તો આ બે વજનિયા ઉપર આપણે ગોળ કરવાનું છે પાંચ કિલોગ્રામ તો અહીં એક જ વજન્યું જોશે આઠ કિલોગ્રામ તો પાંચ બે અને એક કિલોગ્રામ બે કિલોગ્રામ અને પચાસ ગ્રામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માત્ર ત્રણસો ગ્રામ તો એક બસો ગ્રામનું વજન્યું એક સો ગ્રામનું આઠ કિલોગ્રામ ત્રણસો પચાસ ગ્રામ તો પાંચ બે એક આ થઈ ગયું આઠ કિલોગ્રામ અને એક વજન્યું બસો ગ્રામ એક ગ્રામ અને એક પચાસ ગ્રામ એટલે ત્રણસો ગ્રામ થઈ જશે ખાલી જગ્યા પૂરો આપણે આગળ જ ભણી ગયા એક કિલોગ્રામ બરાબર એક ગ્રામ માટે સાત ગ્રામ બરાબર સાત કિગ્રા લખી શકીએ પચીસ કિલોગ્રામ બરાબર પચીસ હજાર ગ્રામ અને ત્રણસો પચાસ ગ્રામ એટલે ત્રણ કિલોગ્રામ અને પાંચસો ગ્રામ તો આ સાથે જ આપણે ધોણ ચાર વિષય ગણિતના પ્રકરણ આઠનું નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ